જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો પિરોટન ટાપુ અહીં દરિયાઈ જીવ સૃષ્ટિને કારણે ફેમસ છે અહીં જોવા મળતા કોરલ રીફ જેલી ફિશ પફર ફિશ સ્ટાર ફિશ ઓક્ટોપસ જેવા દરિયાઈ જીવ અને વનસ્પતિ અહીંનું આકર્ષણ છે જો નજીકથી દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળવા પ્રવાસીઓ માંગતા હોય તો તેમના માટે પિરોટન ટાપુ હંમેશા ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે ત્યારે પિયોટન ટાપુની એક વર્ચ્યુઅલ સફર કરીએ અને સાથે જાણીએ કે અહીં પ્રવાસીએ કઈ રીતે અને ક્યારે પહોંચવું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે આ દરિયામાં દરિયાઈ જીવ સૃષ્ટિ હોવાથી તેના રક્ષણ માટે મરીન નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં જે પિયોટન ટાપુ આવેલો છે જામનગરના બેડી બંદરથી અંદાજે બાવીસ નોટિકલ માઇલના અંતરે પિયોટન ટાપુ આવેલો છે આ દરિયામાં જ્યારે ટાઈડનો સમય હોય ત્યારે જ બોટ મારફત ટાપુ ઉપર જઈ શકાય છે સામાન્ય રીતે દરિયાઈ અભયારણ્યમાં દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો આનંદ લેવા માટે પ્રવાસીઓએ સ્કૂબા ડ્રાઇવિંગ કરવું પડતું હોય છે પરંતુ પિરોટન ટાપુ એવો ટાપુ છે કે અહીં પ્રવાસીઓ ઓટના સમયે પગપાળા ચાલી નરી આંખે દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો આનંદ ઉઠાવી શકે છે અહીં રેતાળ રણ પથ્થરો વચ્ચે વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવ સૃષ્ટિનો નજારો જોવા મળે છે જેમાં પરવાળા ઓક્ટોપસ સમુદ્ર ફૂલ ફિશ દરિયાઈ કીડા ઢોંગી માછલી દરિયાઈ ગોકળ ગાય એકસો આઠ જાતની લીલ જાત વધુ જાતના સખત અને નરમ પરવાળા સત્યાવીસ જાતના ઝીંગા વીસ વધુ જાતના કરચલા શંખલા છીપલા બસો થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ એકસો પચાસ થી પ્રકારની માછલીઓ ત્રણ જાતના અલભ્ય દરિયાઈ સાપ ચોરાણુંથી વધુ જાતના પાણીના પક્ષીઓ અને ઇઠ્યોતેરથી વધુ જાતના જમીન પરના પક્ષીઓ ચેરના વૃક્ષો સહિતની અસંખ્ય જીવસૃષ્ટિઓ જોવા મળે છે પરમિટ લેવા માટે પ્રવાસની તારીખના અંદાજીત ત્રણ દિવસ પહેલા બુકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આ પ્રક્રિયા હાલના તબક્કે સંપૂર્ણપણે ઓફલાઇન છે આપ અથવા આપની સાથે અથવા આપના કોઈ પરિચિત કોઈપણ વ્યક્તિ ઓથોરિટી લેટર દ્વારા પણ પરમિટ લઈ શકે છે જે કોઈ વ્યક્તિએ પોતે રૂબરૂ અહીંયા પરમિટ લેવા હાજર રહેવું પડે એવી આવશ્યકતાઓ નથી જે વ્યક્તિના નામે પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે એ વ્યક્તિનું કોઈપણ આઈડી પ્રૂફ અને સાથે જનાર તમામ લોકોની માહિતી અત્રે રજૂ કર્યા બાદ અહીંયાથી પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે આ ઉપરાંત ગાઈડ અને બોટની વ્યવસ્થા વિભાગ દ્વારા કરવામાં આવેલી છે પણ એનું ચૂકવણું જે તે ટુરિસ્ટ દ્વારા સીધું જ બોટ ધારક અને ગાઈડને અલગથી આપવાનું રહે છે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કારણસર પિર્ટન ટાપુ પર પ્રવાસીઓની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી પાંચ વર્ષ સુધી પ્રવાસીઓ માટે આ ટાપુ બંધ રહ્યા બાદ આ વર્ષથી જ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આઠસો જેટલા પ્રવાસીઓએ મુલાકાત કરી હતી પિયટન ટાપુની મુલાકાત માટે શિયાળાનો સમય પ્રવાસીઓ માટે સાનુકૂળ રહે છે ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે જ્યારે પિરોટન ટાપુ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ત્યારે પ્રવાસીએ જામનગર ફોરેસ્ટ વિભાગની કચેરીથી ઓફલાઈન મંજૂરી મેળવવાની રહે છે મંજૂરી મળ્યા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા નક્કી કરાયેલી બોટમાં જ સવાર થઈ પ્રવાસીએ પિરોટન ટાપુ ઉપર જવાનું રહે છે અને પ્રવાસીએ બોટનો અલગથી જ ચાર્જ ચૂકવવાનો રહે છે